आगामी 3 નવેમ્બરે યોજાનારી કરજણ સિનોર પોર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે સોમવારે કરજણ તાલુકાના ચોરંદા ગામમાં કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. 147 કરજણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને જંગી બહુમતી સાથે જીતાડવાના સંકલ્પ સાથે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પેટા ચૂંટણી શા માટે આવી છે. 2017માં અહીં જ સભા થઈ હતી અને અક્ષય પટેલને જીતાડ્યા હતા, જેઓએ રાજીનામું આપી જે દગો કર્યો છે તે કરજણની જનતા ક્યારેય ભૂલશે નહીં. જો હું કરજણની બેઠક પર વિજેતા બનીશ તો પક્ષ પલટો નહીં કરું એવું વચન આપ્યું હતું. યુવાનોને રોજગારી માટે વચન આપ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા, સાગર કોકો બ્રહ્મભટ્ટ, કિરીટસિંહ જાડેજા, મુબારક પટેલ, નીલાબેન ઉપાધ્યાય, અભિષેક ઉપાધ્યાય સહિત તાલુકા જિલ્લાના કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી અને સરદારનું ગુજરાત જેને દેશ ને ઊભું કરવાનું કામ કર્યું છે, કમનસીબે આજે બે ગુજરાતનો દેશને વેચવાનું કામ કરી રહ્યા છે. ગાંધી અને સરદારનું ગુજરાત જેને આઝાદી અપાવવાનું કામ કર્યું છે, આજે બે ગુજરાતનો ફરી પાછા ગુજરાત બનાવવાનું ષડયંત્ર. 95 ભારતીય જનતા પાર્ટીની યાત્રા વિશ્વ મુદ્દોના કારણે જન્મ ઘૂસાતો જાય છે. 127 શરૂ થયેલી ભાજપની વિનાશ યાત્રા ગઈ ચૂંટણીમાં નર્વસ 19 આવીને અટકી ગઈ, ત્યારે મુખ્યમંત્રીની ખુરશી બચાવવા માટે વિપક્ષના ધારાસભ્યોને ક્યાંક ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી અને કાળાધનના કોથળે કરોડોમાં તોડી લોકોના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. લોકોના પીઠમાં ખંજર મારવાનું પાપ કર્યું છે. તેનો બદલો આજ આખું ગુજરાત લેવા 3 તારીખ માટે ઠંડ ગનેરું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ભાજપવાળાની માનાહમ 8-8 સીટમાં એનું ખાતું નહીં ભૂલે. આખું ગુજરાત હાથના નિશાન ઉપર બટન દબાવશે કોંગ્રેસના 8-8 ઉમેદવારોનો જવલંત વિજય. પરેશભાઈ, અમદાવાદથી કેવડિયા સી પ્લેન જે રીતે લોકોને ભાડું પૂછાશે, શું માનો છો? Thank you.